નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આજે આપણે વિષય ભણીશું વિજ્ઞાન. એની અંદર ચેપ્ટર 2 છે, ચેપ્ટરનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર 11 ભણીશું. 11નો ટોપિક છે કે શું તમામ એસિડ અને બેઝ સમાન છે અથવા એસિડ અને બેઝમાં શું સમાનતા રહેલી છે, એ આજે આપણે લેક્ચર 11ની અંદર ભણીશું. ઓકે, તો ચલો જોઈએ તમામ એસિડ બેઝમાં શું સમાનતા છે. ઓકે, તો એના માટેની પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ આપેલી છે 2.8. ઓકે, તો એની અંદર આપેલું છે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી જ્યારે HCl, H2SO4, HNO3, NaOH, COH વાયસ એ વિદ્યુતનું વહન કરે છે, તે પ્રયોગ સમજાવો. ઓકે, પ્રશ્નની વાત કરીએ, બોર્ડની અંદર 4 માર્ક્સનો આ પ્રશ્ન બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી પૂછાવાનો છે, એટલે આવી રીતે પ્રયોગ પણ તમારે પૂછાઈ શકે. પ્રયોગની અંદર આપેલું છે કે આલ્કોહોલ અને ગ્લુકોઝ એ વિદ્યુતનું વહન કરતા નથી જ્યારે HCl, H2SO4, HNO3 અને એ બધા એસિડ છે, અને બેઝની વાત કરીએ તો NaOH અને KOH એ બંને શું છે, બેઝ છે. તો એસિડ અને બેઝ એ વિદ્યુતનું વહન કરે છે જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ એ વિદ્યુતનું વહન કરતા નથી, કેવી રીતે એ પ્રયોગ દ્વારા જાણીએ. ચલો ફર્સ્ટ ઓલ તમને સરસ મજાની આકૃતિ દેખાય છે. હવે લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું એ પ્રમાણે કે તમારે આકૃતિ મુજબ શું કરવાના છે, પોઈન્ટ બનાવવાના છે. આકૃતિની અંદર ધારો કે અહીં એક આપેલો હોય તો તમારે એ પ્રમાણે અહીં એક પોઈન્ટ બનાવવાનો છે. બે હોય, જ્યાં બે લખેલા હોય ત્યાં બે નંબરનો પોઈન્ટ, ત્રણ લખેલા હોય તેના પરથી તમારે અહીં 3 નંબરનો પોઈન્ટ બનાવવાનું છે. ઓકે, તો જુઓ આકૃતિની અંદર આપેલું છે એકની અંદર આ જગ્યા પર આપેલું છે બીકર, ખીલી અને રબરનો ગુચ્છ. ઓકે, એટલે આ છે રબરનો ગુચ્છ, ખીલી અને આપેલું છે આ બીકર. ઓકે, આ ત્રણેય દ્વારા તમારે પોઈન્ટ બનાવવાનું છે. તો પોઈન્ટ કેવી રીતે બનશે, તો રબરનો ગુચ્છ લેવાનો છે, એની ઉપર શું કરવાનું છે, બે ખીલી ખોસી દેવાની છે, અને આ જે રચના તૈયાર થઈ રબરને ગુચવાની, એને શું કરવાનું છે, એક બીકરની અંદર મૂકી દેવાની છે. તો જુઓ ફર્સ્ટ પોઈન્ટ શું થશે, સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બુચ પર બે ખીલી લગાવો અને બુચને 100 ml ના બીકરમાં મૂકો. ઓકે, એટલે રબરના બુચ પર બે ખીલી લગાવવાની છે અને આ રીતે જે રચના તૈયાર થાય એને આવી રીતે બીકરમાં અંદર મૂકી દેવાની છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ ની અંદર બલ્બ, સ્વિચ અને 6 વોલ્ટનો વીજકોષ અથવા 6 વોલ્ટની બેટરી પણ તમે કહી શકો એ લેવાનું છે. તો જુઓ એના દ્વારા કયો પોઈન્ટ બનશે, તો જુઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બલ્બ અને સ્વિચ મારફતે 6 વોલ્ટના વીજકોષના બે છેડા સાથે જોડો. એટલે ટૂંકમાં બલ્બ અને સ્વિચને આવી રીતે બલ્બ અને સ્વિચને 6 વોલ્ટના વીજકોષ સાથે જોડવાનું છે. ઓકે, ત્રીજા પોઈન્ટની અંદર આપેલું છે HCl, તો આ બીકરની અંદર HCl ભરો. ઓકે, એટલે થર્ડ પોઈન્ટ થશે, હવે બીકરમાં મંદ HCl ઉમેરો અને વીજ પ્રવાહ પસાર કરો. ઓકે, એટલે આટલી જે રચના તૈયાર થઈ ગયા પછી આની અંદર HCl ઉમેરવાનું છે અને અહીં સ્વિચ ચાલુ કરવાની છે. સ્વિચ ચાલુ કરશો એટલે શું થશે, વિદ્યુત પ્રવાહ પસાર થશે. ઓકે, હવે આગળ જોઈએ ચોથો પોઈન્ટ. આ જ રીતે મંદ H2SO4, મંદ HNO3, મંદ NaOH, મંદ COH ટ્વાઇસ આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ લઈ વીજ પ્રવાહ પસાર કરો અને તમામ કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે તેનું અવલોકન કરો. ઓકે, હવે શું કરવાનું છે, અહીં જેમ HCl ભરે તો તમારે જોવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતું. ઓકે, એટલું અવલોકન કર્યા બાદ તમારે અહીંયા જે આપેલા છે દ્રાવણ વારા ફરતી લેવાના છે. જેમ કે HCl કાઢી લો પછી એની અંદર કયું દ્રાવણ ઉમેરવાનું, તે H2SO4 ઉમેર્યા પછી સ્વિચ પાડવાની,
बल्ब प्रकाशित थाय छे के नथी थतो ते तमारे अवलोकन करवानुं। तेज प्रमाणे HNO3 लेवानुं, SPS ઉપરનું ચિત્ર આપણે લીધું તે કાઢી લેવાનું, એની અંદર શું એડ કરવાનું HNO3, અને સ્વિચ પાડવાની, જોવાનું કે બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો। એ પછી વાપરી લેવાનું NaOH, ઓકે HNO3 બહાર કાઢી લેવાનું, અંદર શું એડ કરવાનું NaOH, તમારે જોવાનું કે બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો, ઓકે। પછી લેવાનું CH2, પછી આલ્કોહોલ અને ગ્લુકોઝ। આમ વારા પરથી એક એક દ્રાવણ લઈ વીજ પ્રવાહ પસાર કરવાનું અને તમારે અવલોકન કરવાનું કે કયા કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે, ઓકે। તો જુઓ અવલોકન જોઈએ, હવે અવલોકન જોતા પહેલા સમજી લો કે દરેક જે એસિડ હોય છે અહીં આપણે એક તો HCl, H2SO4, HNO3 આ ત્રણેય એસિડ છે, ઓકે। આ ત્રણેય એસિડ ની અંદર H+ રહેલો છે, અને તમને ખ્યાલ હશે કે H+ એ વિદ્યુતના વહન માટે જરૂરી છે, એટલે જો આની અંદર H+ છે તો બલ્બ પ્રકાશિત થશે, ઓકે। એવી જ રીતે વાત કરીએ NaOH અને COH2, આ બંનેની અંદર OH રહેલો છે, ઓકે। OH- એટલે કે OH નેગેટિવ આયન રહેલો છે, એ પણ વિદ્યુતના વહન માટે જરૂરી છે, એટલે NaOH અને COH2 એ બંને કિસ્સામાં પણ બલ્બ પ્રકાશિત થશે। એટલે H2SO4 હોય, HNO3 હોય, NaOH, COH2 બધા કિસ્સામાં બલ્બ પ્રકાશિત થશે। જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ લઈશું ત્યારે એની અંદર H+ કે OH- આયનો છૂટા પડતા નથી, માટે આલ્કોહોલ અને ગ્લુકોઝ ની અંદર વિદ્યુતનું વહન થશે નહીં, માટે બલ્બ પણ પ્રકાશિત થશે નહીં, ઓકે। જુઓ આલ્કોહોલ અને ગ્લુકોઝ કેમ લીધા, તો આલ્કોહોલ નું સૂત્ર છે CH3CH2OH, ઓકે, આની અંદર પણ OH છે। ગ્લુકોઝ ની વાત કરીએ તો C6H12O6, આની અંદર પણ હાઇડ્રોજન છે, આની અંદર પણ OH છે, ઓકે। પરંતુ આ વિદ્યુત વહન કરતા નથી, કારણ કે આ આયનો છૂટા પડી શકતા નથી, વિદ્યુતના વહન થવા માટે H+ અને OH- આયનો હોવા જરૂરી છે। જ્યારે આ બંનેના દ્રાવણની અંદર અવલોકન એક અહી HCl, H2SO4, HNO3, NaOH, COH2 વગેરેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુતનું વહન થઈ બલ્બ પ્રકાશિત થાય છે, ઓકે। એમ નાખી દુએ પ્રમાણે કે દરેક એસિડ અને બેઝ ની અંદર એસિડ આજે અહીંયા આપેલા છે HCl, H2SO4, HNO3, બેઝ આપેલા છે NaOH, COH2, એ બધાની અંદર H+ અને OH- છે, માટે તેમાંથી વિદ્યુતનું વહન થશે અને બલ્બ પ્રકાશિત થશે, ઓકે। જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા બલ્બ પ્રકાશિત થતો નથી, ઓકે। આલ્કોહોલ આની અંદર આલ્કોહોલ લીધું, સ્વિચ પાડી બલ્બ પ્રકાશિત થયો નહીં, એવી જ રીતે ગ્લુકોઝ લીધું, સ્વિચ પાડી બલ્બ પ્રકાશિત થયો નહીં, ઓકે। તો આ પ્રયોગ પરથી તમે શું નિર્ણય કરી શકો કે વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે H+ અને OH- આયન હોવા જરૂરી છે, તો જ વિદ્યુતનું વહન થઈ શકે। તો જુઓ નિર્ણય જોઈએ, અહી HCl, H2SO4, HNO3 એ H+ આયન ધરાવે છે, અને NaOH અને COH2 એ OH- આયન ધરાવે છે। જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝમાં આવા H+ કે OH- આયનો હોતા નથી, હમણાં સમજાવીએ પ્રમાણે, માટે બલ્બ પ્રકાશિત થતો નથી, એટલે તમે નિર્ણય કરી શકો, માટે H+ અને OH- આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે, ઓકે। વિદ્યાર્થી મિત્રો ફરીથી આખો પ્રયોગ સમજી લો, રબરનો ગૂંચ લેવાનો છે, એની પર બે કીલી લગાવી દેવાની છે, ઓકે। આ જે રચના તૈયાર થાય એને એક બીકરમાં મૂકવાની છે, પછી બલ્બ સ્વિચ આ બંનેને 6 વોલ્ટના વીજ કોષ સાથે જોડવાની છે,
આટલી તૈયાર થઈ ગયા પછી આની અંદર HCl નું દ્રાવણ ઉમેરવાનું છે, પછી સ્વિચ પાડવાની છે કે જોવાનું છે કે વિદ્યુત પ્રવાહ પસાર થયા છતાં બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતું. ઓકે, તો HCl, H2SO4, HNO3 એ બધાની અંદર એસિડ છે, એ બધાની અંદર H પ્લસ રહેલો છે, માટે વિદ્યુતનું વહન થશે. બીજી વાત કરીએ, લેવાનું છે NaOH અને CaOH twice, એ બંનેની અંદર પણ બલ્બ પ્રકાશિત થશે કારણ કે OH છે આ બંનેમાં, એટલે H પ્લસ અને OH માઇનસ એ બધાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે અને બલ્બ પ્રકાશિત થશે. જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ લઈશું, બંને અલગ અલગ લેવાનું છે, પહેલા આલ્કોહોલ લેવાનું છે પછી ગ્લુકોઝ લેવાનું છે. આલ્કોહોલ લઈશું ત્યારે બલ્બ પ્રકાશિત થશે નહીં, ત્યારબાદ ગ્લુકોઝનું દ્રાવણ લઈ ટ્રાય કરીશું તો પણ એની અંદર બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે આ બંનેની અંદર H પ્લસ કે OH માઇનસ આયનો છૂટા પડતા નથી, એટલે વિદ્યુતનું વહન થવા માટે H પ્લસ અને OH માઇનસ આયનો હોવા જરૂરી છે, તો જ વિદ્યુતનું વહન થઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.